નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ શ્રીવેન્યુ આપણે સૌની ચેનલ લન વિથ ડેક્સમાં તો દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ બાર એસપીસીસી વિષયની તારીખ દસમી ઓક્ટોબર બે હજારને બાવીસના રોષથી શરૂ થનારી પ્રથમ શાળા પરીક્ષાની વિભાગ ડી ઇ અને એફની આઈ એમપીઝ છે આ દોસ્તો તમામે તમામ ડી ઈ અને એફ વિભાગના જેટલા પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની સમજૂતી અહીંયા આપણે મેળવીશું જેથી કરીને આવનારી જે પણ શાળાકીય પરીક્ષા છે તેની અંદર ખૂબ જ સારા એવા ગુણ જે છે તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેળવી શકો તો ચાલો દોસ્તો વધુ વાર ન કરતા શરૂ કરીએ અહીંયા આપણું આજનો આ વિડીયો ફટાફટ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બનેલા જો વિડીયો સુધી જેથી કરીને અત્રે સમજાવેલા એક એક પ્રશ્નની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે અને તે સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડાઈ જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકન કરી દેજો ઓલ પર સેટ જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા તમામે તમામ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા આપણે જોવા મળતા રહે શરૂઆત કરીએ દોસ્તો અહીંયા સૌથી પહેલા વિભાગ એફથી જેની અંદર પાંચ પાંચ ગુણના પ્રશ્નો આપણને પૂછાય છે અને મોટા ભાગે જે છે તે આપણને પત્રો અહીંયા આપેલા હોય છે

તે લખો ચોથું છે કે બેંકમાંથી એટીએમ અથવા ક્રેડિટ કાર્ડની સુવિધા મેળવવા માટેનો પત્ર લખો તો આટલા ચાર પ્રશ્નો તો તમારે તૈયાર કરવાના છે પ્રકરણ નંબર એકમાંથી ત્યારબાદ વાત આવશી પ્રકર નંબર બેની જ્યાં પહેલું છે કે પોસ્ટ પાર્સલ યોગ્ય સ્થાને સમયસર મળતું ન હોવાનો પોસ્ટ માસ્ટર શીખને ફરિયાદ કરતો પત્ર લખો બીજું તમારી શાળાની આસપાસ પાન મસાલા અને ગુટકાનું વેચાણ બંધ કરાવવા માટે આચાર્ય શ્રીને જાણ કરતો પત્ર લખો ત્રીજું કોરોના મહામારીમાં જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસ કામગીરીને પત્ર લખો ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વધુ ટ્રાફિક પોલીસ ફાળવવાની વિનંતી કરતો પત્ર લખો તથા પાંચમું છે કે આપણા શહેરના જાહેર માર્ગો પર લારીઓ દ્વારા ઈંડાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે જે અંગેની ફરિયાદ કરતો તંત્રને પત્ર લખો ત્યારબાદ દોસ્તો આવશે પ્રકરણ નંબર ચાર ત્રીજા પ્રકરણમાંથી અહીંયા પ્રશ્નો આપણે નથી લીધા ચોથા નંબરના પ્રકરણમાંથી અહીંયા પ્રશ્ન આવશે કે પોતાની બંધ પડી ગયેલી વીમા પોલિસી ફરીથી શરૂ કરાવવા અંગે ભારતીય જીવન વીમા નિગમને પત્ર લખો બીજું ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા ઈચ્છતા બાબતે વીમા કંપનીના પત્ર લખો ત્રીજું મેડિક્લેમ પોલિસી ખરીદવા અંગે વીમા કંપનીને લખવાનું પત્ર અને ચોથું છે કે નિવૃત્તિ સમય પછી નિયમિત પેન્શન મળી રહે તે હેતુથી વીમા કંપની પાસેથી પેન્શન વીમા પોલિસી અંગે માહિતી મેળવવા માટેનો પત્ર લખો આ સિવાય એક મહત્વપૂર્ણ પ્રશ્ન જે આની અંદર સમાવેશ નથી થયો તે કે કમ્યુનિટી સેન્ટર જે છે તેની નોંધણી કરવા માટેનો એક પત્ર જે છે તે પણ આપણે લખવાનો હોય છે તો એક જે છે તે પત્ર પણ જે છે તમે અહીંયા તૈયાર કરી લેજો ત્યારબાદ વધારાના પ્રશ્નોની વાત કરીએ તો અહીં આવશે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ્સો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો

જ્યાં ચાર ગુણવાળા આપણને પ્રશ્નો પૂછાય છે અહીં ટૂંક જવાબી દોસ્તો આ પ્રશ્નો છે કુલ વીસ ગુણ જે છે તે અહીંયા આના માટે આપણને મળે છે વાત કરીએ અહીંયા પહેલા પ્રકરણથી તો પહેલો પ્રશ્ન છે કે શેર વાંચણીની વિધિ સમજાવો બીજું શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો જણાવો ત્રીજું શેર જપ્તીની વિધિ અથવા કાર્યવાહી સમજાવો તથા ચોથું કે અનિયમિત શેર વાંચણી અને ગેરકાયદેસર શેર વાંચણી વચ્ચેનો તફાવત સમજાવો પ્રકરણ નંબર બે ની અંદર આવશે કે શેર જપ્તીની અને શેર લિયન વચ્ચે તફાવત જણાવો ગમે તે ચાર મુદ્દા બીજું શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો ત્રીજું સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલી વચ્ચેનો તફાવત જણાવો ચોથું શેર ફેરબદલીનું મહત્વ જણાવો પાંચમું મૂર્ત અથવા અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ જણાવો બાદ આગળનું દોસ્તો અહીંયા પ્રકરણ છે પ્રકરણ નંબર ચાર કે સભ્યપદના પદના અંતરા સંજોગો જણાવો ત્યારબાદ શેર હોલ્ડર સમજાવો સભ્યપદ મેળવવાની વિવિધ રીતો જણાવો ઋણપત્રના પ્રકારો જણાવી કોઈ પણ બે પ્રકારો વિશે ચર્ચા કરો ત્યારબાદ દોસ્તો વાત આવશે વિભાગ ડીની જેની અંદર ત્રણ ગુણવાળા પ્રશ્નો આપણને પૂછાય છે કુલ સાત પ્રશ્નો આપણને જોવા મળશે એટલે કે કુલ એકવીસ ગુણિયા થઈ જશે અહીં

દસમું ટૂંકમાં લખો શેર સોંપણી ત્યારબાદ અગિયારમું કે એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલીની જોગવાઈઓ જણાવો બારમું કન્વર્ટેબલ એટલે ગીરો ડિવેન્ચરનો અર્થ આપો તેરમું ડિવેન્ચર ટ્રસ્ટ ડીડ સમજાવો ચૌદમું ઋણપત્ર ધારકોના અધિકારો જણાવો પંદરમું ડિબેન્ચર ટ્રસ્ટની સત્તાઓ દર્શાવો સોળમું કંપનીનું સભ્યપદ કોણ કોણ મેળવી શકે છે તે ટૂંકમાં જણાવો સત્તરમું સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત સમજાવો અને અઢારમું અને છેલ્લું કે શેર ફેરબદલી દ્વારા સભ્યપદ પ્રાપ્ત કરવાના તબક્કા જણાવો બસ આટલા પ્રશ્નો દોસ્તો તૈયાર વિભાગ માટે તો તમને જાતની તકલીફ તે તમને આવનારી અંદર નહીં જોવા મળે બસ દોસ્તો આ હતા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો એસપીસીસી વિષય માટે વિભાગ ડી અને આશા રાખું છું કે સમજાવેલા પ્રશ્નોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે અને હવે આ મુજબ તૈયારી કરીને ખૂબ જ સારા એવા ગુણ જશે તે આવનારી પરીક્ષાની અંદર આ સર્વે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેળવી શકશો